અને બીજાનો ધર્મ સહેલો લાગે તેથી એ સ્વીકારવાનો ન હોય. ઘણીવાર તો સહેલાપણાનો ખાલી ભાસ હોય છે. સંસારમાં સ્ત્રી બાળકોનું જતન બરાબર થઈ શકતું ન હોય તેથી થાકીને કે કંટાળીને કોઈ ગૃહસ્થ સંન્યાસ લે તો તે ઢોંગ થાય અને અઘરું પણ પડે. તક મળતા વેત તેની વાસનાઓ જોર કર્યા વગર નહીં રહે. સંસારનો ભાર ખેંચાતો નથી માટે ચાલ જીવ, વનમાં જઈને રહો. એવું વિચારીને વનમાં જઈને રહેનારો સંસારી પહેલા ત્યાં જઈને નાની સરખી ઝૂંપડી ઉભી કરશે, પછી તેના બચાવવા માટે તેની ફરતે વાળ કર્યા વગર નહીં રહે. એમ કરતા કરતા તેનો સ્વભાવ સંસાર ઉભો કરવાનો વારો આવ્યા વગર નહીં રહે. વૈરાગ્ય વૃત્તિ હોય તો સંન્યાસમાં અઘરું શું છે? સંન્યાસ સહેલો છે એમ બતાવનારા સ્મૃતિ વચનો પણ ક્યાં નથી. પણ અસલ મુદ્દો વૃત્તિનો છે. જેની જેવી સાચી વૃત્તિ હશે તે મુજબ તેનો ધર્મ રહેશે. શ્રેષ્ઠ કે કનિષ્ઠ, સહેલો કે અઘરો, એ સવાલ નથી. સાચો વિકાસ થવો જોઈએ, સાચી પરિણતિ જોઈએ.